સાક લઈ લો, એમ બોલે
સામાન્ય રીતે આ બધા જ માત્ર એક બીજા સાથે કનેક્ટ છે સમજવાના સમજી પણ જાય બરાબર પણ ખાલી એમ બોલશે કે હેલો લઈ લો તો પરસેન્ટ એટલે મેઈન વસ્તુ તો વિષય જ નથી આપણો અસાઇનમેન્ટ પણ શાકભાજી ઘણા એવા છે કે ખાલી શાકભાજી એવા ગુંપાય કોઈ આગળ પાછળ કોઈ શબ્દ ગુંપાડતો નથી એ તો નથી બોલતો નથી તો ઠીક છે બધું સામાન્ય જીવન વ્યવહાર છે એટલે એ અનુરૂપ થઈ જાય બધાને ખ્યાલ આવી જાય બધાને પછી બધા સમજી જ જતા હોય છે પરંતુ આવું મોટી મોટી જગ્યા એટલે વાણિજ્યની અંદર મોટા જ્યાં ફિલ્ડ હોય એની અંદર આવું ચાલતું નથી એના માટે તમારે વ્યવસ્થિત સ્વરૂપે લખવું પડે હવે તમને હું આપણા વિષયની વાત કરું કે વાણિજ્યની અંદર તમારે માની લો કે તમારે ફર્નિચરની દુકાન છે તમારે ફર્નિચરની દુકાન છે તમે જે જ્યાં ફર્નિચર ઉત્પાદન થાય છે ત્યાંથી તમારે 100 બેન્ચ લેવી છે કારણ કે 100 ને બેન્ચનો ઓર્ડર મળ્યો છે 100 બેન્ચનો સારા એક પછી ઓર્ડર મળ્યો તો તમે શું કરશો કે જ્યાં એ ફર્નિચરનું ઉત્પાદન થાય છે ત્યાં તમે એમને કહેશો કે મારે 100 બેન્ચ જોઈએ છે તો એને પત્ર દ્વારા જાણ કરશો પણ એ પત્રની અંદર તમે એમ લખશો કે બેન્ચ ખરીદી છે અમારે બેન્ચ ખરીદી છે તો એ કેવું કહેવાશે તો કે એ અયોગ્ય કહેવાશે અથવા એમ લખો તમે કે ખરીદી છે બેન્ચ તો પણ કેવું કહેવાશે એ અયોગ્ય કહેવાશે એટલે કે અથવા તમે ફોન કરશો અને ફોન પર ની તમે તમારું નામ આપો ની તમે તમારું એડ્રેસ આપશો સીધું એમ કહેશો કે મારે બેન્ચ ખરીદવી છે તો એ શું થાય તો એ ઘણા બધા મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઉભી થાય બરાબર જે વિચારો છે એનો અર્થ નીકળે ના નીકળે બીજો અર્થ નીકળે ઘણા અર્થ નીકળતા હોય તો અહીં આ પ્રક્રિયા ક્રમ બાય ક્રમ થતી હોય છે અને વ્યવસ્થિત રૂપમાં કરવામાં આવે છે જેમાં આપણે જોયું હતું એની પ્રક્રિયાના તબક્કાઓ જેમાં પહેલો તબક્કો છે બોલનાર પછી બીજો તબક્કો છે રજૂઆત વિચારોની ગોઠવણ ત્રીજો તબક્કો છે સંદેશો માહિતી ચોથો તબક્કો છે માધ્યમ ચેનલ પાંચમો તબક્કો છે સંદેશાની પ્રાપ્તિ અને સમજ અને છઠ્ઠો તબક્કો છે સાંભળનાર ત્યાર પછીનો સાતમો તબક્કો ત્યાર પછીનો જે સાતમો તબક્કો છે તે છે પ્રતિભાવ તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું રહેશે આ તમારો સાતમો તબક્કો પ્રતિભાવમાં આવશે પહેલો બોલનાર બીજો રજૂઆત ત્રીજો સંદેશો માહિતી ચોથો માધ્યમ પાંચમો સંદેશાની પ્રાપ્તિ સમજ છઠ્ઠું સાંભળનાર અને સાતમો તબક્કો પ્રતિભાવ સાતમો તબક્કો પૂર્ણ થાય ત્યારે જ તે માહિતી સંચાર કર્યું કહેવાશે જો સાતમો તબક્કો પૂર્ણ ન થાય તો માહિતી સંચાર પૂર્ણ થયું કહેવાશે નહીં ફરી પાછી આપણે પ્રક્રિયા કરવી પડે બોલનારથી લઈને સાંભળનાર સુધીની પ્રતિભાવ સુધીની ફરી પાછી આપણે પ્રક્રિયા કરવી પડે તો ચાલો હવે આજે આપણે પહેલા તબક્કાની વાત કરીએ પહેલું છે બોલનાર માહિતી મોકલનાર અથવા વક્તા અન્ય વ્યક્તિ કે જૂથને માહિતી વિચાર પહોંચાડવાના આશયથી માહિતી પ્રચાર પ્રસાર પ્રક્રિયાની શરૂઆત કરે છે જે માહિતી મોકલનાર વ્યક્તિ છે એટલે કે વક્તા વક્તા એટલે બોલનાર અહીં તમને હું માહિતી આપું છું સીસીએસસી વિષયની હું તમને માહિતી આપું છું એટલે હું અહીં કંઈ બોલનાર વક્તા છું બરાબર તો મારી માહિતી પહોંચાડવાના હેતુથી જૂથને તમને તમને તમે બધા છો તમે એક વ્યક્તિને હું નથી અત્યારે શીખવું હું 11મા ધોરણના કોમર્સ શાખાના તમામ વિદ્યાર્થીઓને આપણી શાળાના તમામ વિદ્યાર્થીઓને હું અત્યારે એસપી વિશે ભણાવું છું તો એ થયું જૂથ એક વિદ્યાર્થીને વિડીયો લેક્ચર કે એક વિદ્યાર્થીઓને ક્લાસમાં બેઠો હોય તો પણ એક વિદ્યાર્થીને હું શીખવતી નથી પણ મારા ક્લાસમાં જે હાજર હોય એ તમામ વિદ્યાર્થીઓને હું શીખવતી છું એટલે એ થયું જૂથ એટલે ફરી પાછી માહિતી મોકલનાર અથવા વક્તા વ્યક્તિ કે જૂથને માહિતી વિચાર પહોંચાડવાની આશયથી માહિતી પ્રસાર પ્રક્રિયા શરૂઆત કરે છે
માહિતી નો પ્રસાર એટલે કે માહિતી નો વિસ્તાર કરવાની પ્રક્રિયા કરે છે કોણ તો કે વક્તા માહિતી મોકલનાર હવે આપણે માત્ર મારું અને તમારું ઉદાહરણ છે સુધી લઈશું તો કે અહીં હું તમને માહિતી આપું છું સીસીએસટી ના વિશે એટલે હું થઈ વક્તા બોલનાર હું અત્યારે બોલું છું તો હું થઈ વક્તા એટલે આ થયો પ્રથમ તબક્કો બોલનાર સૌ સેલ છે તમે હવે અત્યારે મેં તમને મારું ઉદાહરણ આપ્યું હવે બીજું ઉદાહરણ આપો સાત વાનું એટલે બોલનાર છે બરાબર છે ને બોલનાર પછી દવાની દુકાન વાળો જ્યારે દવાની ખરીદી પોતે કરતો હોય તો ત્યારે તે બોલનાર જ્યારે એ પોતે માહિતી આપતો હોય તો એ બોલનાર થશે જ્યારે કોઈ પણ વ્યક્તિ માહિતી આપતો હશે તો એ વક્તા થશે બોલનાર થશે અહીં અત્યારે હું બોલનાર છું આગળ બીજું છે રજૂઆત વિચારોની ગોઠવણ તો જુઓ વિદ્યાર્થી મિત્રો રજૂઆત વિચારોની ગોઠવણ હવે હું તમને આપણે અત્યારે આ મારું ઉદાહરણ આપણે આપણા જે વિદ્યાર્થી અને શિક્ષકનું ઉદાહરણ લઈએ તો કે રજૂઆત કરવાની છે મારે કયો વિષયની તમને ચર્ચા કરવાની છે કયો વિષય તમને ભણાવવાનો છે તેની રજૂઆત હું કરું તે પહેલાં શું કરું તો કે તે પહેલાં હું તે વિષયની તૈયારી કરું તેના શબ્દો હું પોતે પહેલાં સમજીશ બરાબર હું એનું વાંચન પહેલાં પોતે કરીશ એ શબ્દ એ વાક્યને મારા મગજની અંદર પહેલા ગોઠવીશ એટલે જે રજૂઆત વિચારોની ગોઠવણ આવીને હું સીધું તમને એમ કહું કે સીસીએસટી ની અંદર ચેપ્ટર નંબર 2 માહિતી સંચારની વ્યાખ્યા આ છે વાણિજ્ય માહિતી સંચારની વ્યાખ્યા આ છે અને એના તબક્કા બોલનાર રજૂઆતને પ્રતિભાવ સુધી સંકળાયેલા છે હું આટલું બોલીશ તો એમાં ની તમને મજા આવશે ની મને મજા આવે બરાબર હું એમાં શું કરું કે મેં બીજા કોઈ પણ પ્રકારના શબ્દો કે વિચારોને ગોઠવ્યા જ નથી મારી માહિતી તમારા સુધી પહોંચાડવા માટે મેં એક કોઈ પ્રકારના બીજા કોઈ અંદરની પ્રક્રિયા લીધી જ નથી વિચારો ગોઠવ્યા નથી મારા મગજમાં વિચારો ફિકર હોય તો હું તમને વિચારો સ્પષ્ટપણે કહી શકું ને એટલે બોલનાર પોતાના મગજની અંદર એ વિચારોને ગોઠવણ કરશે જે વિચાર આવે છે એ ગોઠવણ કરશે જેમ કે હું અત્યારે તમારો પીરિયડ લઉં છું તો મેં એમ કીધું કે આપણે પ્રક્રિયા જોવાની છે પ્રક્રિયાનો પહેલો તબક્કો બોલનાર છે બીજો તબક્કો છે વિચારોની ગોઠવણ તો હું જ્યારે આ પ્રક્રિયા કરાવતી હોઉં તમને જ્યારે મારા મગજની અંદર ઘણા બધા ઉદાહરણો આવતા હોય અમુક ઉદાહરણો ભૂલાઈ જાય અમુક ઉદાહરણો યાદ રહી જાય તો એ ભૂલાઈ ગયેલા ઉદાહરણોને પણ યાદ કરવા માટે અથવા જે યાદ રહેલા છે તે ઉદાહરણોને મારે ગોઠવવા હોય આ પ્રક્રિયાની અંદર હું આ ઉદાહરણને જો હું ધંધા સાથે સાંકળી લઉં મારા ધંધાનું ઉદાહરણ આપી દઉં તો ચાલે ન ચાલે હા એટલે મારે એ મારા વિચારોને ગોઠવવા પડે તો એ વિચારોને પણ ક્રમ બાય ક્રમ એટલે કે ક્રમશઃ સ્ટેપ બાય સ્ટેપ ગોઠવવા પડે આગળ એટલે કે વિચારોની ગોઠવણ બોલનાર દ્વારા વિચારને માહિતીનું સ્વરૂપ આપતા પહેલા જે તે વિચારોને કેવી રીતે રજૂ કરવા તેના માટે કોઈ ભાષા શબ્દો ચિત્રો અવાજ માધ્યમ અનુરૂપ થશે કે જેના દ્વારા સામી વ્યક્તિ કે સાંભળનાર જૂથ એ સામેવાળો એક વ્યક્તિ પણ હોઈ શકે અને ઘણા બધા વ્યક્તિ પણ હોઈ શકે એટલે જૂથ પણ હોઈ શકે તે સમજી શકે તેવી પ્રક્રિયા એટલે વિચારોની રજૂઆત હું તમને અહીં આપણું જ ઉદાહરણ લઉં છું એટલે હું એમ કહું કે હું જે તમને મારી માહિતી આપું છું આપણા વિષય વિશે માહિતી આપું છું એ માહિતીને હું કયા ભાષામાં સમજાવું તમને કયા શબ્દો વડે સમજાવું એટલે જુઓ હું તમને સાદા સિમ્પલ શબ્દો પણ આપું છું જેમ કે સંચાર શબ્દ તો અત્યાર સુધી ક્યાંય ન આવ્યો ન સમજો એટલે મેં તમને એનો સાદો અર્થ આપ્યો સંદેશા વ્યવહાર બરાબર ને તો એટલે કે સાદા અર્થમાં પણ સમજાવું સિમ્પલ અર્થમાં સમજાવો એટલે કઈ ભાષામાં સમજાવો કયા માધ્યમ વડે સમજાવો તો હું અત્યારે તમારો કાયા કાઢ્યાનો ઉપયોગ કરું છું અને એની ઉપર લખીને પછી સમજાવું છું પાઠ્ય પુસ્તકનો ઉપયોગ કરીને સમજાવું છું બીજી વધારાની પુસ્તકનો ઉપયોગ કરી નોટબુકમાં લખીને પછી સમજાવું છું એટલે આપણા માધ્યમો ક્યાં મારે કેવી રીતે સમજાવું કે જેથી તમને ખ્યાલ આવે કે હું શું કહેવા માંગુ છું એ થઈ આ બધી જે કરવા માટે જે પ્રક્રિયા કરવી પડે ને એને કહેવાશે વિચારોની રજૂઆત સમજાય છે મિત્રો સરસ સહેલું છે
ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ બધા શબ્દ તમારા માટે નવા છે એટલે થોડી એવી શરૂઆતમાં તકલીફ પડશે, પણ તમે જેમ જેમ આગળ વધશો તો એકના એક શબ્દ રિપીટ થશે એટલે તમને બધું સરળ લાગશે. હવે પછીનો ત્રીજો પોઈન્ટ છે સંદેશો એટલે કે માહિતી. હવે ત્રીજો તબક્કો જે પણ કઈ માહિતી છે સંદેશો છે કે સંદેશો ચોખ્ખો સ્પષ્ટ ક્લિયર સરળ હોવો જોઈએ. બોલનાર બોલવા પહેલા વિચારોની રજૂઆત પોતાના મગજની અંદર ગોઠવણ કરે, હવે એ જે ગોઠવણ છે એ સંદેશા રૂપે માહિતી રૂપે બહાર નીકળે. તો એ જે માહિતી છે કેવી હોવી જોઈએ તો કે સ્પષ્ટ હોવી જોઈએ, કે સામે વાળાને ખ્યાલ આવે કે આ માહિતી કઈ છે, સેના માટે છે, એ ચોખ્ખી સમજ સામે વાળાને એ વ્યક્તિ હોય કે જૂથ હોય તેને ખ્યાલ આવવો જોઈએ. ત્યાર પછી છે માધ્યમ એટલે કે ચેનલ. હવે વક્તા છે બોલનાર, તો એ વિચારોની ગોઠવણ કરશે, માહિતીની રજૂઆત કરે, બરાબર સંદેશો કે માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરશે. તો કે આ સંદેશો કે આ માહિતી એ સેના દ્વારા પહોંચાડશે, તો કે એ કયું માધ્યમ ઉપયોગમાં લેશે કે જેનાથી સામેવાળી એક વ્યક્તિ એ જૂથને મારી માહિતી મળે, બરાબર. અત્યારે આપણે પ્રત્યક્ષ શિક્ષણમાં નથી જોડાયા, જો પ્રત્યક્ષ શિક્ષણમાં જોડાયા હોતે તો હું કયા માધ્યમનો ઉપયોગ કરું તમને માહિતી આપવા, વિષયની ચર્ચા કરવા માટે? તો કે આપણે પ્રત્યક્ષ બેઠા હોઈએ એટલે હું કથન પદ્ધતિ અપનાવું, મતલબ કે હું બોલીને તમને શીખવાડતી હોઉં, બરાબર ને. અત્યારે આપણે વિડીયોમાં અંદર જોડાયા છીએ એટલે વિડીયો લેક્ચરની અંદર જોડાયા છીએ, તો હું અત્યારે કઈ પદ્ધતિ અપનાવી શકું? તો કે તો અત્યારે મારી કથન પદ્ધતિ હું અપનાવી શકું. તમે એ મેળવો કેવી રીતે? તો કે તમે મેળવશો એ નેટ દ્વારા, તમને મારો જે પણ માહિતી છે એની તમને લિંક મળી જશે, એ લિંક તમે ઓપન કરશો એટલે તમને આ બધી માહિતી મળશે, એટલે કે તમે એ નેટ દ્વારા જોડાશો. એટલે કયું માધ્યમ પસંદ કરો? તો કે માધ્યમથી ઘણા બધા માધ્યમ આવે, દ્રશ્ય શ્રાવ્ય દ્રશ્ય શ્રાવ્ય ઘણા બધા માધ્યમ આવે, ટીવી મોબાઈલ ફોન જાહેર અખબાર પેપર પછી ચોપાનિયા ઘરફરિયા કાગળ જાહેરાત, તો આ બધા ઘણા માધ્યમ એવા છે કે જેનાથી બોલનાર પોતાની માહિતી જૂથ અથવા કોઈ એક વ્યક્તિ અથવા જૂથોને આપે છે. સંદેશો માહિતીને મોકલવા માટે બોલનાર જે ભાષા સંદેશાની બોલનાર દ્વારા મોકલાયેલી માહિતી સંદેશો જે સ્વરૂપમાં આવ્યો હોય તે જ સ્વરૂપમાં માહિતી સંદેશાના અર્થઘટનની પ્રક્રિયા થાય છે. ફરી આ ભૂલમાં માધ્યમની જગ્યાએ આપણે અલગ લખ્યું, ફરી પાછા સંદેશો માહિતીને મોકલવા માટે બોલનારની ભાષા ચિત્રો અવાજ જેવા સાધનોનો ઉપયોગ કરે ને સંદેશો માહિતી બીજાને પહોંચાડે છે તો તેને માધ્યમ કહેવાય. પરિસ્થિતિ જરૂરિયાત પ્રમાણે વક્તા યોગ્ય માધ્યમની પસંદગી કરે છે. હું બોલીને કોઈ વિશિષ્ટ અવાજ કરીને, બરાબર મેં તમને કીધું કે આદિવાસીના વસ્ત્ર ભાષા નથી, તો વિશિષ્ટ અવાજ દ્વારા એ પોતાનો સંદેશો પહોંચાડતા, તો કે બોલીને વિશિષ્ટ અવાજ કરીને વિશિષ્ટ ચિત્રો દર્શાવીએ, બરાબર છે. આપણી પાઠ્યપુસ્તક તમે જોઈ અફવાની, પછી વાણિજ્ય વ્યવસ્થાની તમે બુક જોઈ, વાણિજ્ય વ્યવસ્થાની બુકની અંદર જુઓ તમને પોસ્ટ ઓફિસનું ચિત્ર આપેલું છે ઉપર. જો વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન તમને એ શબ્દની અંદર ખ્યાલ ન આવે તો તમે એ ચિત્ર જુઓ, પછી LIC નું બિલ્ડિંગ આપ્યું છે, બરાબર, પછી ઓફિસ ચિત્ર લેપટોપ વગેરેનું ચિત્ર આપ્યું છે, તો એના ઉપરથી તમને ખ્યાલ આવે કે આ બુકમાં શું છે. પછી વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીઅલ પ્રેક્ટિસની બુકની અંદર શું આપ્યું છે ચિત્રમાં, તો કે ચિત્રમાં સ્ટોક માર્કેટ બોમ્બેનું સ્ટોક બજાર આપ્યું છે, બરાબર, BSE. પછી કોઈક વ્યક્તિ પ્રેઝન્ટેશન આપતો હોય એવી રીતનો ચિત્ર છે, બરાબર છે. તો આ ચિત્ર ઉપરથી તમને એવો આઈડિયા આવે કે આ કંઈક ઓફિસ સાથે કોઈ કંપની સાથે સંકળાયેલું હોઈ શકે. પછી જે વાણિજ્ય વ્યવસ્થાની બુક છે એની અંદર તમને ટપાલ સેવાઓ વિમાની સેવાઓ વસ્તુ આપ્યું છે, એટલે તમને એવો ખ્યાલ આવે કે આ વ્યવસાય સાથે સંકળાયેલું
હોઈ શકે એટલે કે કોઈ ચિત્રનો ઉપયોગ દ્વારા બરાબર છે એવી રીતે માહિતી આપવી માધ્યમ એવું પસંદ કરવું કે જેથી આપણો જે સંદેશો છે ને તે સામેવાળા સુધી આપણે જે કહેવા માંગીએ છીએ ને એ જ અર્થમાં પહોંચે બીજા અર્થમાં પહોંચે નહીં ત્યાર પછીનો પોઈન્ટ છે સંદેશાની પ્રાપ્તિ અને સમજ તો કે સંદેશાની પ્રાપ્તિ અને સમજની અંદર યોગ્ય સાધન માધ્યમ દ્વારા સંદેશાની બોલનાર દ્વારા મોકલાયેલ માહિતી સંદેશ જે સ્વરૂપમાં આવ્યો હોય તે સ્વરૂપમાં જ માહિતી સંદેશાની અર્થઘટનની પ્રક્રિયા થાય છે જેને સંદેશાની પ્રાપ્તિ અને સમજ કહેવામાં આવે છે હું જે તમને કહેવા માંગુ છું એ જ અર્થમાં તમે પણ એ સમજો એ થયું સંદેશાની પ્રાપ્તિ અને સમજ હું તમને અહીંયા ભણાવું છું કે ભાઈ વાણિજ્યક માહિતી સંચાર એટલે કે વાણિજ્યના હેતુને લગતી કરવામાં આવતો વ્યવહાર માહિતી સંચાર એને વાણિજ્યક માહિતી સંચાર કહેવાય પરંતુ આની જગ્યાએ તમે કંઈક બીજું સમજો તો અહીં હું એવું ઈચ્છું કે હું જે પણ કંઈક કહેવા માંગુ છું એ જ ભાષામાં તમે એને સમજો અને પછી તમે તમારા શબ્દોમાં સરળ ભાષામાં એને ઉતારો બરાબર છે તો ત્યારે એ થાય સંદેશાની સમજ તમે આટલું સમજી ગયા બોલ બોલના રજૂઆત સંદેશો માહિતી માધ્યમ અહીંયા સુધી તમે સમજી ગયા હું જે કહેવા માંગુ છું બધું તમે સમજી ગયા ભલે એ તમારા શબ્દોમાં સમજ્યા હશે પણ તમને આ શું કહેવા માંગે છે એનો ખ્યાલ તમને આવી ગયો બરાબર તો એ થયું સંદેશાની પ્રાપ્તિ અને સમજ હું જે કહેવા માંગુ છું એ તમે સમજી ગયા છો ત્યાર પછી છે સાંભળનાર તો કે સંદેશાની પ્રાપ્તિ અને સમજ બોલનાર દ્વારા જે સંદેશો અને માહિતીને મોકલવામાં આવી હોય તે પ્રાપ્ત કરનારને માહિતી સાંભળનાર મેળવનાર કે શ્રોતા તરીકે ઓળખવામાં આવે છે અહીં હું બોલનાર છું તો તમે બધા શ્રોતા થયા સાંભળનાર હું જે પણ કંઈક માહિતી જે પણ કંઈક સંદેશો આપું છું એ તમે સાંભળો છો અને સમજો છો એટલે કે તમે થયા બધા સાંભળનાર માહિતી સંચારની પ્રક્રિયા માહિતી સાંભળનારને અનુલક્ષીને હાથ ધરવામાં આવે છે આ પ્રક્રિયા કોને અનુલક્ષીને હાથ ધરવામાં આવે તો કે સાંભળનારને અનુલક્ષીને હવે આપણે આપણું જ ઉદાહરણ લઈએ માહિતી સંચારની હું તમને જે પણ કંઈક સમજ આપું છું એ સમજ હું પહેલા ધોરણના બાળકોને આપી શકું તમે બોલો આ તમને જે હું સમજ આપું છું એ તમારા અનુલક્ષીને આપું છું તમે જે શાખામાં પ્રવેશ મેળવ્યો છે તમારા શાખાને અનુરૂપ તમારી ઉંમરને અનુરૂપ આ માહિતી હું તમને અહીં આપું છું તમને શીખવાડું છું આ જ વસ્તુ હું પહેલા ધોરણના આ જ શબ્દોમાં શીખવાડી શકું નહીં એટલે અહીં મારા માટે હું પોતે બોલનાર છું તમે સાંભળનાર છો તો હું અહીં મારા માટે તમને અનુલક્ષીને આ કાર્ય મારે કરવાનું હોય છે ત્યાર પછીનો છેલ્લો પોઈન્ટ આપણો આવશે પ્રતિભાવ સાતમો પોઈન્ટ છે પ્રતિભાવ માહિતી સંચારની પ્રક્રિયા આગળ વધતી જાય છે અને સાંભળનારનો જવાબ મળતા ખુલી થાય છે જેને પ્રતિભાવ કહેવાય જો બોલનારથી અને સાંભળનાર સુધી પ્રક્રિયા વધતી જાય આગળ બરાબર જ્યારે સાંભળનાર જે જવાબ આપે તે જવાબને શું કહેવાય પ્રતિભાવ આ પ્રતિભાવ બોલનારને મળે ત્યારે આ માહિતી સંચારની પ્રક્રિયા પૂર્ણ થઈ કહેવાશે સાંભળનારનો પ્રત્યુત્તર ખૂબ મહત્વનો છે આજે સાંભળે છે શ્રોતા છે એનો જવાબ ખૂબ જ મહત્વનો છે બોલનાર માટે કેમ કે તે જે માહિતી સંચારની પ્રક્રિયાની સફળતા નક્કી કરે છે કારણ કે તે જ આ સાંભળનાર માહિતી સંચાર સફળ થઈ કે નિષ્ફળ થઈ આ જવાબ જ નક્કી કરે છે કે ભાઈ માહિતી સફળ થઈ કે નિષ્ફળ થઈ એટલે કે માહિતી સંચારની જ્યારે પ્રક્રિયા થાય ત્યારે સાંભળનારનો પ્રતિભાવ ખૂબ જરૂરી છે એટલે વિદ્યાર્થી મિત્રો તમને ઓપ્શનમાં પૂછાય છે ઘણીવાર કે માહિતી સંચારની પ્રક્રિયા પૂર્ણ ક્યારે થઈ ગણાય કયા તબક્કાએ પૂર્ણ થઈ ગણાય તો કે પ્રતિભાવ સાથે પૂર્ણ થઈ કહેવાશે બોલનાર સુધી સાંભળનારનો સંદેશો પહોંચે સાંભળનાર તે સંદેશોની પ્રાપ્તિ મેળવે સમજ મેળવે અને જે જવાબ આપે
તે બોલના સુધી પહોંચે ત્યારે જ માહિતી સંચારની પ્રક્રિયા પૂર્ણ થઈ કહેવાશે. સાંભળનારના પ્રતિભાવથી બોલનાર સંતુષ્ટ થાય તો પ્રક્રિયા સુધરે પાર કરી દેવાશે. સાંભળનારના જે પણ કંઈક માહિતી આપવાની છે કે હું જે પણ કંઈક બોલું છું બરાબર, મેં તમે જે પણ કંઈક સાંભળ્યો છો, તમે જે સાંભળીને મને જે પ્રતિભાવ આપશો ત્યારે જ આ પ્રક્રિયા સારી રીતે પ્રાપ્ત થઈ પૂરી થઈ કહેવાય. એ ક્યારે? તો કે જ્યારે એ સફળ એટલે કે હકારાત્મક રીતે પૂરી થઈ સંતુષ્ટ થાય. તમે લોકો હું તમને આ વિષય ભણાવું છું, તમને આમાં સમજ પડી, તમને એમાંથી સંતોષ મળ્યો બરાબર, ત્યારે જ આ પ્રક્રિયા પૂર્ણ થઈ કહેવાશે. એનો પ્રતિભાવ મને કેવી રીતે મળશે? તો કે જ્યારે હું તમને પ્રશ્ન પૂછું અને તમને તમે એના યોગ્ય જવાબ આપશો ત્યારે મને એનો પ્રતિભાવ મળશે. અને હું એવું માનીશ કે આ પ્રક્રિયા અહીં મારી માહિતી આપવાની અને તમારી માહિતી લેવાની પ્રક્રિયા સફળ રૂપે પાર કરી છે. પરંતુ આંશિક ગેરસમજ થઈ હોય અથવા સદંતર સમજ ન પડી હોય તો પ્રક્રિયા નિષ્ફળ થઈ ગણાય. પરંતુ જો જરા એવી ગેરસમજ ઊભી થાય, મેં તમને કીધું મિસઅન્ડરસ્ટેન્ડિંગ બરાબર, તો કે જરા એવી ગેરસમજ ઊભી થઈ હોય કે સાવ ખબર ન પડી હોય મારા સંદેશાની અંદર, તો આખી પ્રક્રિયા નિષ્ફળ થઈ કહેવાશે. આ સંજોગોમાં બોલનારે અન્ય સાધનો માધ્યમોનો ઉપયોગ કરી ફરી પ્રયત્ન કરવો રહ્યો. જો આવું થાય તો આપણે આખું જ ઉદાહરણ લઈએ છીએ કે એ રીતે કે જો અહીં આવું થાય, તમને મેં આ સમજાવ્યો તો કે તમને નથી ખબર પડી, તો મારે ફરીથી બીજા માધ્યમ દ્વારા, બીજા શબ્દો દ્વારા, બીજા ચિત્રો દ્વારા આ જ બધી માહિતી તમને પાછી મોકલવાની રહેશે બરાબર. ભાષા શબ્દો લિપિ પ્રતીકો ચિત્રો સાધન સ્વરૂપે છે. અહીં બધા જે છે ભાષા ચિત્રો લિપિ એ બધું માધ્યમ તરીકે છે, અને મૌખિક લેખિત હાવભાવ કે અભિનય દ્વારા પ્રસ્તુતિ એ માધ્યમ ગણાશે. ફરી પાછા એકવાર તમે ભાષાનો ઉપયોગ, શબ્દનો ઉપયોગ, લિપિનો ઉપયોગ, ચિત્રનો ઉપયોગ કરીને હું તમને કંઈક પણ શીખું તો એ બધા કેવું શું કહેવાશે? તો કે એ બધા સાધન કહેવાશે. પરંતુ હું તમને મૌખિક, અત્યારે હું તમને પ્રથમ પદ્ધતિ અપનાવું, મૌખિક કહું છું એટલે કે મૌખિક, પછી હું લખીને કહું તો લેખિત, પછી મારા હાવભાવમાં હું જે પણ કંઈક મોઢામાં શરીરના હાથપગમાં હાવભાવ દ્વારા હું તમને બતાવું તો એ બધી શું કહેવાશે? તો કે એ બધું માધ્યમ કહેવાશે. માહિતી સંચારની પ્રક્રિયા તમારી બુકની અંદર છે. માહિતી સંચારની પ્રક્રિયા જો તમારે એ બુકમાં આપી છે એ પ્રમાણે અથવા મેં કરેલી છે એ પ્રમાણે બે રીતે વેલિડ ગણાશે. તો અહીં તમે એ માહિતી સંચારની પ્રક્રિયાની આકૃતિ જોઈ લો અને તમારું હોમવર્ક હું તમારા બોર્ડ પર લખી લઉં છું, તમારે એ લખવાનું રહેશે. માહિતી સંચારની પ્રક્રિયા આકૃતિ સાથે સમજાવો. આ તમારું આજનું એચડબ્લ્યુ છે, હોમવર્ક છે, જે તમારે તમારા ફેર બુકની અંદર કરવાનું રહેશે. જેમણે ફેર બુક નથી બનાવી એ હવે ફેર બુક બનાવી લેશે. તો હવે પછી આપણે ફરી પાછા બીજા પીરિયડમાં, નેક્સ્ટ પીરિયડમાં મળશું ત્યારે આપણે તેની પદ્ધતિઓ વિશે જાણશું. ત્યાં સુધી આપ સર્વ ઘરે રહો, સુરક્ષિત રહો, વડીલોનું ધ્યાન રાખો. સર્વને જય ભગવાન.